गुजरात में पुरुषोत्तम रूपाला का विरोध उग्र होता जा रहा है। क्षत्रिय समाज के लोग भाजपा की जगह कांग्रेस को वोट करने का आह्वान लोगों से कर रहे हैं। लोकसभा चुनाव के मतदान को अब गिनती के ही दिन बचे हैं। उसी बीच गुजरात में पुरुषोत्तम रूपाला का उग्र विरोध क्षत्रिय समाज कर रहा है। राजकोट बैठक से भारतीय जनता पार्टी के प्रत्याशी पुरुषोत्तम रूपाला ने क्षत्रिय समाज की बहन बेटियों पर आपत्तिजनक टिप्पणी की थी, जिसका उग्र विरोध अब गांव-गांव में देखने मिल रहा है। इसी के तहत पाटन जिला के चाणासमा के वसई गांव में आयोजित राजपूत समाज के अस्मिता सम्मेलन में क्षत्रिय समाज के अग्रणी इंद्र सिंह गोहिल ने बिना नाम लिए 5 फीट के गृह राज्य मंत्री पर कड़े प्रहार किए। समग्र भारत देश में आजादी पहला अनेक राजा रजवाड़ाओ हता। દેશના એકત્રીકરણ માટે, દેશમાં લોકશાહીની સ્થાપના માટે આ સમગ્ર રાજા રજવાડાઓએ એકત્રીકરણ કર્યું। ક્ષત્રિય સમાજ જે રાજાશાહી હતી ત્યારે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને ત્યારબાદ રાજાશાહી આવ્યા પછી લોકશાહીમાં આ દેશના સીમાડાઓની રક્ષા કરવા માટે હંમેશા પોતાના પ્રાણોનું બલિદાન આપતો આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા રાજકોટમાં જે લોકસભાના ઉમેદવાર છે જે ક્ષત્રિય સમાજની અસ્મિતાને હાનિ પહોંચે એ પ્રકારનું નિવેદન કર્યું છે, તેની સામે ક્ષત્રિય સમાજની લાગણી અને માગણી હતી કે અમારે 26 માંથી એક પણ લોકસભાની ટિકિટ જે છેલ્લા 10 વર્ષમાં તમે નથી આપી, આ વખતે પણ નથી જોતી, પરંતુ અમારા સમાજનું જેને અપમાન કર્યું છે તેની ટિકિટ રદ કરો। પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ રદ ન કરી અને ક્ષત્રિય સમાજના આગેવાનોને જે દબાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક ખૂબ મોટો આક્રોશ ક્ષત્રિય સમાજના ઉપસ્થિત થયો છે અને જુદા જુદા સમાજના લોકોએ પણ જ્યારે આ આંદોલનને ટેકો આપ્યો છે ત્યારે આજે વઢિયાર પંથકમાં પણ પાટણ લોકસભા મત વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ માતાઓ અને બહેનો એકત્રિત થયા હતા અને ભારતીય જનતા પાર્ટી કે જેને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઘા કર્યો છે આ ભારતીય જનતા પાર્ટીને મૂળમાંથી ઉખેડી નાખવા માટેના સોગંદ લોકોએ લીધા છે। इस मौके पर चाणसमा के विधायक दिनेश ठाकुर ने कहा कि क्षत्रिय का एक भी मत भारतीय जनता पार्टी को नहीं मिलेगा। उन्होंने कहा कि क्षत्रिय समाज के पुलिस अधिकारियों को भी धमकी दी गई है कि नौकरी करनी है तो आंदोलन को खत्म करना होगा, लेकिन हिम्मतनगर में 200 जितने क्षत्रिय समाज के अग्रणियों ने 5 फीट के गृह राज्य मंत्री ने जब उन्हें बुलाया और उनका भाषण आधा था तभी से उठकर चल दिए और कहा कि क्षत्रिय समाज का वोट भारतीय जनता पार्टी को नहीं मिलेगा। आदित्य तमे જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજ એકઠો થયો છે અને આ સમાજે આજે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લીધી છે કે આ વખતે કોંગ્રેસના ચંદનજી ઠાકોરને વિજયી બનાવવાના છે અને આ વિસ્તારની અંદર જે ક્ષત્રિયો અહીંયા વસે છે, જે પણ ક્ષત્રિયોની સંખ્યા છે, એ લોકોએ કામ ઉપાડી લીધું છે જે અમારે કોંગ્રેસે કરવાનું હોય, પણ આજે એ આ સમાજે ઉપાડી લીધું છે। અમને આશા સાથે અપેક્ષા પણ છે કે આ વખતે ક્ષત્રિય સમાજ અમારા માટે ખૂબ મહેનત કરી અને અમારા ચંદનજી ઠાકોરને વિજય બનાવશે।